प्रकरण एक वास्तविक संख्याओ नो स्वाध्याय 1.4 માં મિત્રો આપણે આગળ વધીએ. પાછળના વિડીયોમાં આપણે 1.3 સ્વાધ્યાય ગણ્યું હતું અને એ તમારે જો જોવું હોય તો ખૂણા પરનું આઈ બટન ક્લિક કરીને મેળવી શકશો મિત્રો. અને આ વિડીયોને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેશો. અને પ્રશ્ન એક અને બે એ અહીંયા એક સાથે બતાવું છું, કારણ કે બંનેની અંદર રકમ સેમ છે. જોઈએ શું કરવાનું છે. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. હવે શાંત દશાંશ એટલે શું મિત્રો? એ મેં ગયા વિડીયોની અંદર તમને બતાવ્યું છે, છતાં ફરીથી તમને અહીંયા બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આપી છે પહેલો પ્રશ્નમાં 13ના છેદમાં 3125. તો અહીંયા જે છેદ છે બરોબર એનું સ્વરૂપ 2ના છેદમાં એન અને 5ના 2ની સોરી એન ઘાત અને 5ની એમ ઘાત સ્વરૂપમાં હોવું જોઈએ. એટલે કે તમને જે અહીંયા છેદ આપ્યો છે 3125, એનું અવયવ પાડતા અવયવીકરણ આ સ્વરૂપ દર્શાવવું જોઈએ. તો એનો અવયવ આપણે અહીંયા લઈ લઈએ. સૌથી પહેલા 3125 ના આપણે અવયવ લઈએ તો એના એકમનો અંક 5 છે, એટલે 5 ભાગ ચાલશે. 5 6 30 એક વધ્યા 12, 5 2 10 બે વધ્યા, 5 ઉતાર્યા એટલે 5 5 25, 5 એકા 5 એક રહ્યા એટલે 12, 5 2 10 2 અને 5 25 એટલે પાછો પાછો 25, 5 5 2 10 બે વધ્યા 5 5 25, 5 5 25 અને 5 એકા 5, 1 2 3 4 ને 5, 3125 એટલે કે 5ની 5 ઘાત, 5 5 વખત આવ્યો અવયવની અંદર. તો અહીંયા હું તમને કહેવા શું માગું છું મિત્રો, બરાબર ધ્યાનથી આપજો. 13ના છેદમાં 3125નું અવયવીકરણ કર્યું આપણે તો 5ની 5 ઘાત આવ્યા. તો હવે તમે એમ કહેશો કે હમણાં તમે એવું કહેતા હતા કે છેદ છે એ 2ની એન ઘાત અને 5ની એન ઘાત સ્વરૂપમાં હોવું જોઈએ. તો આપણે અહીંયા તો ખાલી 5 જ આવે છે, 2 તો છે નહીં. તો મિત્રો હવે તમને ખાસ વાત બતાવી દઉં કે કોઈ પણ સમય સંખ્યાના છેદને કાં 2 હોય યા તો ખાલી 5 હોય યા બંને હોય, ફરીથી જે છેદ છે એનું અવયવીકરણમાં ખાલી 2ની ઘાતમાં હોય યા તો ખાલી 5ના ઘાતના સ્વરૂપમાં હોય યા બંને હોય તો પણ તે શાંત દશાંશ સ્વરૂપ છે. તો અહીંયા આપણે લખી શકીએ શું? તો કે અહીં છેદ કોણ 3125, 3125 બરાબર 5ની 5 ઘાત, એટલે કે 2ની એન ઘાત અને 5ની એમ ઘાત સ્વરૂપમાં છે. સમજાઈ ગયું મિત્રો? છેદ છે એના અવયવ પાડવાથી એના અવયવની અંદર કાં ખાલી 5ની ઘાત આવે યા તો 2ની ઘાત આવે યા તો બંને આવે તો તમારે લખી દેવાનું છે કે 3000 આ સોરી 13ના છેદમાં 3125 નું દશાંશ નિરૂપણ શાંત છે. લો આ વસ્તુ આવી. હવે આ પ્રશ્ન એક જે હતો ને એ અહીંયા સુધીનું કામ હતું કે શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. પછી મિત્રો મેં અહીંયા પ્રશ્ન બે જોઈન્ટ કરી દીધો છે. પ્રશ્ન બે માં શું પૂછ્યું છે કે પ્રશ્ન એક ની અંદર જેટલી રકમ છે જો એ શાંત દશાંશ હોય તો એનું દશાંશ નિરૂપણ પણ કરો. તો આપણે અહીંયા જ આનું નિરૂપણ કરી દઈએ એટલે પ્રશ્ન બે પણ આવી જાય. એટલે અહીંયા હવે શાંત દશાંશ છે, ફરીથી કહી દઉં, છેદના અવયવ અંશના પણ અવયવ પાડો પરંતુ 13 અવિભાજ્ય છે. છેદને જ ખાસ જોવાનું છે કે એના અવયવીકરણની અંદર 2 5 અથવા બંને હોય તો તે શાંત છે એવું લખી દેવાનું. તમને અહીંયા થોડું અટપટું લાગતું છે મિત્રો, પરંતુ આગળના દાખલા ગણશું એટલે તમને ઘણું સરળ થઈ જશે. તમે એમ કહેશો આ તો બહુ ઈઝી દાખલાઓ છે, બહુ સરળ છે એવું લાગશે તમને. તો આગળ આપણે હું જોશું. તો અહીંયા આપણે હવે એનું 13ના છેદમાં
3125 નું દશાંશ સ્વરૂપ 7 આપણે સાબિત કરીએ તો 5 ની 5 ઘાત છે 13 છે. તો મિત્રો દશાંશ સ્વરૂપને 7 છે તો એનું દશાંશ સ્વરૂપ નિરૂપણ કરવું એટલે શું કરવાનું? તો કે છેદમાં એનું 10 ની ઘાતના સ્વરૂપમાં બદલી નાખવાનું. તો તમે કહેશો કે અહીંયા તો 5 ની 5 ઘાત છે તો આપણે ઘાત ઘડીક નહીં જોવો, છેદમાં જો 10 લાવવા હોય તો શું અહીંયા ગુણાકાર કરવો પડે? તો કે 5 છે, 5 ની 5 છે એટલે શું ગુણવા પડે મિત્રો? તો કે અહીંયા 5 હોય તો એની બાજુમાં 2 ગુણવા પડે તો 10 થાય, ઉપર તો 13 છે જ. સાંભળજો મિત્રો, પરંતુ 5 ની 5 ઘાત છે તો 2 ની પણ 5 ઘાત લખવાની. તો આપણો નિયમ એવો છે કે કોઈ પણ સંખ્યાના છેદમાં કોઈ સંખ્યા તમે ગુણો, છેદમાં લખો તો તે અંશમાં પણ મૂકવી પડે. તો અહીંયા શું કર્યું મેં, ફરીથી ધ્યાન આપો, છેદમાં દશાંશ નિરૂપણ કરવું હોય તો 10 હોવા જોઈએ. 10 મતલબ ઘડી ઘાતને દૂર કરીને હું તમને સમજાવવા માંગુ છું. 5 છે તો 2 ગુણવાના એટલે ઉપર 2 ગુણ્યા, પરંતુ 5 ની જે ઘાત હોય એટલી જ 2 ની હોવી જોઈએ. એટલે 5 ની 5 ઘાત છે તો 2 ની 5 ઘાત છેદમાં ગુણી તો અંશમાંય ગુણવાની. તો અહીંયા શું બનશે? તો કે 13 ગુણ્યા અહીંયા 2 ની 5 ઘાત ગણો મિત્રો, 2 ની 5 ઘાત એટલે 2 નો 5 વખત ગુણાકાર, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે અહીંયા લખશું 32. છેદમાં અહીંયા બંનેની ઘાત કોમન છે એટલે એને આપણે ઉપર લખી દઈએ 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ની 5 ઘાત. હવે આ 13 અને 32 નો આપણે ગુણાકાર કરીએ તો 3 તેરી 9, 3 એકા 3, 3 દુ 6 અને 2 એકા 2, તો અહીંયા 416 આવે છે. છેદમાં 2 પંચા 10 અને ઉપર કરી. મિત્રો જુઓ તમે ઘાત જે હોય પણ નીચે 10 આવી ગયા. મેં તમને પહેલા કીધું કે 5 છે તો 2 ગુણો, 2 છે તો 5 ગુણો, બંને હોય તો ઘાત સરખી કરશો. માનો કે અહીંયા 5 અને 2 આના અવયવમાં કોઈ આગળની સંખ્યા જોશું ને, અહીંયા બંનેના અવયવ 2 અને 5 આવતા હોય પણ ઘાત સરખી ના હોય તો જે ઘાત ઘટતી હોય એ ગુણી દેવાની ઉપર નીચે. તો અહીંયા 416 ના છેદમાં શું આવ્યું? તો કે 10 ની ઉપર 5 ઘાત, એટલે કે 10 ની ઉપર 5 ઘાત હોય તો મિત્રો જેટલી ઘાત હોય ને એટલા મીંડા મૂકી દેવાના. કોની ઉપર? 1 ની ઉપર. તો અહીંયા 1,00,000. હવે આનું પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન મૂકવું હોય તો કઈ રીતે મૂકશું? તો કે છેદમાં જેટલા શૂન્ય હોય એટલા અંશમાં પોઈન્ટ ગણવાના. તો પોઈન્ટ અહીંયા આને છે ક્યાં? 416 ને દશાંશ. તો કે છેલ્લે ગણવાનું ન હોય તો 416 છે એનું દશાંશ ચિહ્ન સમજી લો કે તમને અત્યારે અહીંયા આપ્યું છે. તો અહીંથી તમે આ દિશામાં આગળ વધો તો 5 અંક ઘટ પાછળ વધવાનું, 1, 2, 3, 4, 5. તમે કહેશો 2 મીંડા કેમ મૂક્યા? તો કે આપણે 5 અંક આ બાજુ વધવું હોય તો આપણી પાસે તો 3 જ અંક છે. તો 3 જ અંક હોવાથી આપણે બીજા 1, 2, 3 અને બાકીને શૂન્ય મૂકી દીધા અને 5 અંક પછી પોઈન્ટ અને આગળ તો 0 લખવો પડે. એટલે અહીંયા 4થું, 5મું અને પોઈન્ટ. તો આ થઈ ગયું એનું શાંત દશાંશ સ્વરૂપ મિત્રો. તો ફરીથી કહી દઉં, તમારે સૌથી પહેલાં છેદને અવયવીકરણ કરવાનું છે, પછી આની સાથે સરખાવવાનું છે કે આ સ્વરૂપ છે, મતલબ 2 અને 5 બંને અવયવ યા તો બંનેમાંથી કોઈ એક છે ખરું. જો એ સિવાયનો કોઈ અવયવ હોય 3, 5 કોનો છેદમાં તો તે શાંત દશાંશ નથી અને સ્વરૂપ ન હોય તો આ કામ કરવાનું નથી. જોઈએ બીજો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2. આગળના દાખલામાં હજી સમજ ના પડી હોય તો મિત્રો અહીંયા ધ્યાન આપશો. સૌથી પહેલાં છેદનું અવયવીકરણ, તો 17નું તો અવિભાજ્ય છે, છેદનું અવયવીકરણ તો કે 2 ની 3 ઘાત એટલે 8, 2 દુ 4 દુ 8. હવે મેં અહીંયા એવું કીધું હતું કે અહીંયા છેદ જે છે એનું સ્વરૂપ 2 ની n ઘાત અને 5 ની n ઘાત હોવી જોઈએ. તો કે 2 ની 3 ઘાત છે એટલે અહીં છેદ જે છે કોણ? તો કે 8 એ 2 ની 3 ઘાત, એટલે કે તેનું 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપ છે. તમે કહેશો ફરીથી અહીંયા કે સર આ 2 ની 2 જ છે, 5 તો નથી. તો મેં અગાઉ પણ તમને કહી ચૂક્યો છું કે 2 ની m કોઈ પણ ઘાત હોય યા તો ખાલી 5 ની, આગલા દાખલામાં 5 જ હતા, અહીંયા ખાલી 2 જ છે, 5 નથી. તો 2 હોય તો પણ દશાંશ સ્વરૂપ છે, 5 હોય તો પણ દશાંશ સ્વરૂપ છે, બંને હોય તો પણ દશાંશ સ્વરૂપ છે, અને 2 ને 5 સિવાયનો કોઈ સંખ્યા અવયવમાં હોય, આના અવયવ હોય તો તે દશાંશ સ્વરૂપ નથી.
બરોબર. તો અહીંયા લખી શકાય કે 13 ના, સોરી, કેટલા છે, 17 ના છેદમાં 8 નું દશાંશ નિરૂપણ શાંત છે. બરોબર, નિરૂપણ શાંત છે. તો આપણે એનું શાંત દશાંશ સ્વરૂપ ફેરવીએ. 17 ના છેદમાં 8, તો અહીંયા લખી શકાય કે 2 ની 3 ઘાત અને 17. તો મેં તમને શું કીધું હતું મિત્રો, કે તમારે 2 હોય તો 10 બનાવવા હોય તો કેટલા ગુણવાના, તો કે 5. તો ઉપર નીચે 5 ગુણી દેવાના, છેદમાં ગુણો તો અંશમાં. મેં શું કીધું, 10 લાવવા હોય તો ઘડી ઘાતને અવગણો, ઘાતને નહીં ગણો. 2 છે, 5 ગુણ્યા, અહીંયા 5 હતા તો 2 ગુણ્યા હતા, તો અહીંયા 2 ની 3 ઘાત છે તો ઘાત એ સરખી, એટલે 5 ની 3 ઘાત અને બંને અંશ અને છેદમાં ગુણી દઈએ. બરોબર. તો હવે અહીંયા 17 ગુણ્યા 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125, છેદમાં 2 ની 3 ઘાત છે અને 5 ની 3 ઘાત છે, એટલે એને આપણે ઘાતને કોમન લઈ લઈએ, 2 ગુણ્યા 5, અને ઘાત સમાન છે એટલે ઉપર લખી દઈએ. હવે 17 ગુણ્યા 125 તમે મિત્રો કરશો તો શું આવે છે એ જોઈ લઈએ. 125 ગુણ્યા 17, 125, 5 એકા 5, 2 એકા 2, 1 એકા 1, 7 પંચા 35, વધી 3, 7 દુ 14 ને 3 17, વધી 1, 7 એકા 7 ને 1 8, 5, 7 ને 5 12, વધી 1, 3 ને 8 11, વધી 1, 2125 આપણને અહીંયા મળે છે. 2125 છેદમાં 2 પંચા 10, 10 ની 3 ઘાત. તો હવે અહીંયા 10 ની 3 ઘાત એટલે શું લખાય મિત્રો, તો કે જેટલી ઘાત એટલી એકડા ઉપર મીંડા. 10 ની 3 ઘાત તો એકડા ઉપર 3 મીંડા લખી દેવાના, 1 ઉપર 3 શૂન્ય. હવે 3 શૂન્ય હોય તો 3 10 પોઈન્ટ આપણે ખસવાનું, એટલે કે 2125 છે, પોઈન્ટ અત્યારે ક્યાંય નથી, તો છેલ્લે ગણવાનું. અહીંથી અહીંયા તમારે ડાબી બાજુ ખસવાનું, 1 2 અને 3, અહીંયા પોઈન્ટ આવી જાય, એટલે કે 2.125. છેલ્લે પછી દશાંશ ચિહ્ન લખવાનું નથી. આ તો આપણે અનુમાન કર્યું કે ક્યાંય પણ નથી તો ક્યાં ગણવું, અહીંથી ગણીને શરૂ કરવાનું, અહીંયા હોય તો અહીંથી શરૂ કરવાનું. બરોબર. તો આ બીજા પ્રશ્નનું આપણે દશાંશ સ્વરૂપ મળી ગયું. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, 64 ના છેદમાં 455. તો અહીંયા છેદ છે 455, આપણે એના અવયવીકરણ કરીએ. તો 455 નું અવયવીકરણ કરીએ તો એકમનો અંક 5 છે, એટલે 5 એ ભાગ ચાલે, 5 નવા 45 અને 5 એકા 5. હવે આનો ભાગ છે એ 7 એ પણ ચાલે ને 13, 13 7 91 ને 13 એકા 13, એટલે કે અહીંયા 5 7 અને 13 તમે જોઈ શકો છો. 455 ના 5 7 અને 13માં અવયવીકરણ થયું. હવે 64 ના અવયવ પાડવાના, જો નીચેનામાંથી કોઈ અવયવ ઉપર આવતો હોય તો, પરંતુ 64 છે એ મિત્રો 2 ની 6 ઘાત છે, તો એ 2 નીચે તો છે નહીં, એટલે 64 ના આપણે અવયવ લખતા નથી. હવે આમને આપણે શું કહી શકશું, તો અહીંયા આપણે આગળના દાખલામાં શું કીધું હતું, તો કે અહીંયા છેદ છે એ 2 ની n ઘાત અને 5 ની m ઘાત. તો કે 5 તો છે પરંતુ 2 નથી તો કઈ વાંધો નહીં, પણ એ સિવાયના અવયવ છે, એટલે અહીંયા લખી શકાય કે અહીં છેદ એટલે કે 455 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 13, એટલે કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપમાં નથી. મિત્રો બરાબર સમજો શું બોલ્યો, નથી એટલે આગળ વધવાનું નથી. તો અહીંયાથી લખી દેવાનું કે 64 ના છેદમાં 455 નું દશાંશ નિરૂપણ શાંત નથી. જો શાંત ક્યારે હોય કે છેદમાં 5 જો અહીંયા હતા તો પણ આપણે કીધું, 2 જ ખાલી હતા તો પણ શાંત દશાંશ કીધું, પરંતુ 2 અને 5 બંને હોય તો કહેવાનું, પરંતુ એ સિવાયનો એક પણ બીજો અવયવ હોય, 3 હોય 5 હોય 7 હોય 11 હોય, તો 7 દશાંશ નથી, એવું આપણે લખીશું. ત્યાર પછીનો પ્રશ્ન 4 જોઈએ. ચોથો દાખલો, 15 છેદમાં 1600. તો અહીંયા છેદનું અવયવીકરણ કરીએ, અંશનું પણ અવયવીકરણ થાય છે, પરંતુ પહેલા છેદનું કરીએ. 1600 એટલે શું મિત્રો, આવી રીતે અવયવીકરણ થાય પણ સરળ બતાવી દઉં.
16 × 100 એટલે 2 ની 4 ઘાત, અને આ 25 × 4 એટલે કે 2 ની 4 ઘાત, 25 એટલે 5 ની 2 ઘાત, અને 4 એટલે 2 ની 2, તો 2 ની 4 ને 2 ની 2 એટલે કુલ 2 ની કેટલી ઘાત થઈ, 2 ની 6 અને 5 ની 2. તો અહીંયા 15 એટલે 5 ની 5 × 3, શા માટે અંશના અવયવ પાડ્યા એ તમને કહું મિત્રો. અહીંયા છેદમાં પણ 5 આવે છે તો અવયવ પાડે, એટલે 1 5 કેન્સલ થાય તો અંશમાં 3 વધે અને છેદમાં 2 ની 6 ઘાત અને 5 ની 1 જ ઘાત બચે. તો અહીંયા તમે જોઈ શકો છો કે છેદનું અવયવીકરણ 2 અને 5ના સ્વરૂપમાં છે. તો અહીંયા લખવાનું કે અહીં છેદ 1600 બરાબર શું થાય છે, 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત, એટલે કે 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપમાં છે. અને જો સ્વરૂપમાં હોય તો શું કરવાનું, તો લખવાનું કે ભાઈ 15 ના છેદમાં 1600નું દશાંશ નિરૂપણ શાંત છે. હવે શાંત છે એવું કેના આધારે કીધું, તો કે છેદની અંદર અવયવ 2 અને 5 હોય તો એને શાંત દશાંશ કહેવાય, બીજું કંઈ નવું કરવાનું નથી. તો અહીંયા આપણે જોઈએ, હવે એનું આપણે શાંત દશાંશ નિરૂપણ ફેરવીએ. તો હવે અહીંયા 1600 બરાબર આપણે જે છેલ્લે લખ્યું એ સ્ટેપ લખવાનું, 3 ના છેદમાં 2 ની 6 ઘાત અને 5 ની 1 ઘાત. તો અહીંયા છેદમાં 10 લાવો હોય તો કે 10 તો થઈ જાય છે, પરંતુ ઘાત છે સમાન નથી. તો અહીંયા 5 ની 1 ઘાત છે તો કેટલી ઘાત આપણે ગુણીએ, તો કે 1 ઘાત છે તો બીજી કેટલી, 5 ઘાત ઘટે ને 6 ઘાત કરવા માટે, તો બીજી 5 ની 5 ઘાત ગુણી દો અહીંયા. તો અંશમાં તો આપણે અંશમાં પણ ગુણવી પડશે, તો 5 ની 5 ઘાત તો આપણે ગુણી દીધી બરાબર. તો હવે અહીંયા શું લખી શકશો, 3 ની 5 ની 5 ઘાત એટલે કેટલા થાય, તો કે 5 ની 5 ઘાત મિત્રો તમારે ગુણવી પડશે, 5 × 5 25 25 તેરી 125, 125 25 50 625, ને 625 50. અહીંયા આપણે તમને કહી દઉં, બતાવ્યું તું મેં તમને 5 ની 5 ઘાત 3125. હવે છેદમાં હું તમને ડાયરેક્ટ બતાવી દઉં તો પણ ભલે, નહીં પહેલાં તો 5 ની આ 1 ઘાત છે ને આ 1, એટલે કુલ કેટલી ઘાત થઈ ગઈ, 2 ની 6 ઘાત છે એમ 5 ની 6 ઘાત થઈ ગઈ. તો અહીંયા આ 2નો ગુણાકાર તમે કરશો, 3125 × 3 એટલે જવાબ આવશે 9375. છેદમાં 2 અને 5 ની ઘાત સમાન છે, એને આપણે ઉપર લઈ લઈએ 6 ઘાત બરાબર. તો અહીંયા શું લખાય, 9375 છેદમાં 2 × 5 = 10, 10 ની 6 ઘાત. 10 ની 6 ઘાત એટલે 1 ઉપર કેટલા મીંડા આવે મિત્રો, 6 મીંડા આવે, કેટલા 6, ઉપર કેટલા છે 9375. 6 મીંડા એટલે કેટલા આંકડા પછી પોઈન્ટ મૂકવાના, 6 આંકડા પછી. તો આપણી પાસે અંશમાં આંકડા કેટલા છે, છેલ્લે દશાંશ ચિહ્ન ગણો, તો અહીંયા અહીંયાથી ગણો તો 1 2 3 4, 4 તો છે જ આપણી પાસે બરોબર, 9375 4. તો આ 5મું અને 6ઠું અને પોઈન્ટ મૂકી દઈએ તો આ થઈ ગયું દશાંશ સ્વરૂપ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન જરૂરથી દબાવશો, જેથી કરીને આગળના પ્રશ્નો આપણે ગણીશું બરાબર. તો મિત્રો બહુ જ સરળ પ્રશ્નો છે, તમને હજુ સમજાયા હશે, અને હજુ સમજ ના પડી હોય તો આગળના હજુ પણ આપણી પાસે બીજા 6 પ્રશ્નો છે, એ આગળના વિડીયો ગણવાના છીએ. તો જોતા રહો આ પ્રમાણે.